જામનગર જિલ્લાનું કાલાવાડ ગામ નવાનગર થી અઠ્યાવીસ માઇલ દૂર આવેલું છે આ ગામમાં કેટલાક પ્રાચીન મંદિરો આવેલા છે આ મંદિરો પૈકીનું કોટેશ્વર સદીમાં બંધાયેલું છે વલભીના મૈત્રકાલીન ગામનો ઉલ્લેખ મળે છે ભગવાન લાલ ઇન્દ્રજીએ એ કાલાવડ ને કાલા પગ કહ્યું છે શિવપ્રસાદ રાજગોર અને પ્રવીણચંદ્ર પરીખ નોંધે છે કે ઢાંકના એક વાળા રાજપૂત આ ગામના કાઠી કન્યા સાથે પરણેલા તેથી તેની સંતતી વાળા કાઠી તરીકે ઓળખાય ગામનો દસ કોઠાવાળો કિલ્લો જોવાલાયક છે જામ સતાબી જામ વિભાજીને આ ગામ ગ્રાસમાં આપેલું હતું રાણાવાવ તાલુકાનું આદિત્યાણા ગામ પોરબંદર થી નવ માઇલ દૂર ડુંગર ની નજીક આવેલું છે કહેવાય છે કે આ ગામની સ્થાપના ગામની પૂર્વ દિશાએ ટેકરી ઉપર ગુફા આવેલી છે જાંબુવાને ભારતીય એક પાત્ર છે એમની પુત્રી જાંબુવતીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયા તા ઈસવીસન અઢારસો ને ઓગણચાલીસ થી અહીં સારા પથ્થરની ખાણ ખોદવામાં આવી છે આ પથ્થરને પોરબંદરનો પથ્થર કહેવામાં આવે છે જે મુંબઈ અને બીજા ઘણા સ્થળોએ નિકાસ પામે છે ચૂનાનો પીળાશ પડતા રંગનો આ પથ્થર સ્થાનિક ભાષામાં માખણીઓ પથ્થર કહેવામાં આવે છે ઉમરાળા તાલુકાનું પીપરાળી ગામ રંગોળી નદીના કાંઠે આવેલું છે આ ગામ એક જમાનામાં અતિ સમૃદ્ધ હતું પીપરાળીમાં એ સમયે મુસલમાનોનું એક થાણું હતું તે લોલિયાણા અને પાલીતાણાના લશ્કરી મથકોને જોડતું અગત્યનું સ્થળ ગણાતું પીપરાળીમાંથી ઈસવીસન ચૌદસો ને ની સાલની એક પાળિયા પ્રાપ્ત થાય છે એના ઉપરથી જાણવા મળે છે કે ઈસવીસન ચૌદસો ને નેવુંના ના ગાળામાં મુસલમાનોએ પીપરાળી જીતી લીધું હતું આ સમયે પીપરાળી વલ્ભીનગર તરીકે ઓળખાતું કાઠિયાવાડ સર્વસંગ્રહની નોંધ પ્રમાણે પીપરાળીમાં એક તળાવ આવેલું છે અને જૂના જમાનાના કિલ્લાના પાયા આજે પણ જોઈ શકાય છે ચોરાણુ ની અંદર ભાવનગરના ઠાકોર વખત ગોહિલ અને કાઠી દરબારો વચ્ચે આ ગામમાં લડાઈ થઈ હતી આ લડાઈની અંદર ભાવનગરના સૈન્યની જીત થઈ હતી આ ગામની આજુબાજુનો વિસ્તાર ફળદ્રુપ અને વાડીઓ ધરાવે છે ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસ્વીસન ઓગણીસો અડત્રીસ ની અંદર જસદણ રાજ્યમાં સત્તાવન જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો જેની અંદર જસદણ નાની અણિયારી પોલાર પર ગઢડીયા ગોખલાણા જસાપર નવું ગામ જૂના પીપળિયા જીવાપુર મોટી અણિયારી જે આજે કમળાપુર તરીકે ઓળખાય છે આ ઉપરાંત કડુકા પારેવડા દેવપરા મદાવા કોઠી નાની લાખાવાડ કનેસરા ગલિયાણા જે આજે લીલાપુર તરીકે ઓળખાય છે આ ઉપરાંત લાલાબદર ભોંયરા ખાંડાધાર હળમતિયા બાખલવડ કાળાસર સોમનાથ પીપળિયા ગોડલાધાર ફૂલઝર વીંછિયા થોરિયાળી ખારચિયા રેવાણિયા વાંગધ્રા આસલપર સનાળી પીપરડી કોટડા ભદ્રાવડી દેવધાર મોઢુકા જનડા બંધાળી હાથસણી સાલવડા હિંગોળગઢ કંધેવાળિયા રૂપાવટી ગુંદાળા મોટા હળમતિયા દડોલી મોટી લાખાવાડ કડકાણા પાટણા ચિતલિયા રાજા વડલા કુંદણી બરવાડા હેમતપુર નો ટીમ્બો અને માંડવીપુર ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જૂનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના બાબરિયાવાડ મહાલની અંદર ભેરાઈ નાગેશરી કુંડલિયાળા ગાંજાવદર ઊંટિયા હળમતીયા દેવકાવદર નિંગાડા રામપરા કોવાયા ભાકોદર વારારૂ ઊંચૈયા ધારાનો નેસ બચાદર વડ સતળિયા હિંદોરણા કડિયાળી કાતર કોટડી બારપટોળી સરોવરડા કાગવદર ભટવદર મીઠાપુર નેસડી બાલાની વાવ કોળી કંથારીયા યા નવી જીકાદરી જૂની જીકાદરી હેબલવડ પીછડી લોઅર ફાચરિયા ભૂનણી દુધાળા સાંગાણા ધોળાદરી સોખડા નાના સાકરિયા મોટા સાકરિયા ઘેસપર હેમાડા મોટા માણસા માણસા પાટી સેલાણા ટીંબી અને ભાડા વગેરે જેવા ગામોનો સમાવેશ થતો હતો ડોક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જૂનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના બગડું મહાલમાં બગડું જામકા જાંબાડા ખોડિયાર ઇટાળી લિંબદરા બરડીયા શોભાવડલા સાખડાવદર સેમરાણા બેલા મેવાસા આણંદપુર સણાથા ઇટાળા સુખપુર ઘુડવદર નાગડી દાતરાણા ખીમપાદર બરવાડા બાદુરપુર ખડીયા વડાળા તોરણિયા પાતાપુર લીલીયા ધણફુલિયા લુવારસર અને વાડલા વગેરે જેવા ગામોનો સમાવેશ esta todo ડોક્ટર પ્રદ્યુમન ખાચર સાહેબની નોંધ પ્રમાણે ઈસવીસન ઓગણીસો એકની અંદર જૂનાગઢ રાજ્યને અલગ અલગ બાવીસ જેટલા મહાલમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એમાંના સુત્રાપાડા મહાલમાં સુત્રાપાડા વડોદરા વાવડી પસનાવડા લોઢવા બરેવલા સિંગસર થોરડી ધામડેજ કણજોતર રાખેજ મટાણા મોરડીયા સોલાજ વિરોદર ઘંટીયાણ આલીદ્રા થરેલી પાદરૂકા બરુલા વસાવડ દવાણનો નેસ પ્રાચીનો મઠ મોબતપરા ભીખોર સેમડિયા રાયડી જમાલપરા બાબરવાડા ખંડેરી ગાંગેજા પીપળવા ભુવાટિંબી કલસડા ખેરા પ્રાંસલી વડાડા અને ખાબેજ વગેરે જેવા ગામોનો સમાવેશ થતો હતો